નમસ્કાર, એસ ગુજરાતના સ્પેશિયલ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો દેશ અને દુનિયામાં હાલના સમયમાં સૌથી મુદ્દો જે ચર્ચાનો બન્યો છે તે રામ મંદિરનો છે. અયોધ્યામાં રામ મંદિર મુદ્દે રાજનીતિ રમાઈ રહ્યું છે, કારણ કે એ બી માનવામાં આવે છે કે રામ મંદિરને લઈને સરકાર પર પ્રેશર વધતું જ ગયું છે. અયોધ્યામાં રામ મંદિર માટેનું પ્રેશર વધી રહ્યું છે, હજારો લોકો અયોધ્યામાં આવી ગયા છે. આરએસએસના મોહન ભાગવત પણ હવે સરકારની સામે આવી ગયા છે. તેમણે હમણાં કહ્યું કે ધીરજ ઘણી રાખી, હવે અમારે રામ મંદિર જોઈએ. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં ધર્મસભાને સંબોધિત કરી. લોકસભાની ચૂંટણી આડે હવે ફક્ત થોડા મહિના જ બાકી છે. આવા સમયે અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ફરી ગરમાયો છે. રામ મંદિરને લઈને વિશ્વ હિન્દુ પરિષદે રવિવારે મોટી ધર્મસભા યોજી હતી, જેમાં 2-3 લાખ રામ ભક્તો અયોધ્યા પહોંચ્યા હતા. વીએચપીની ધર્મસભા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં ધર્મસભાને સંબોધિત કરી હતી. મોહન ભાગવતે કહ્યું હતું, મંદિરના મુદ્દા પર હવે લડવું નથી, અડી જવું છે. એક વર્ષ પહેલાં મેં કહ્યું હતું કે ધીરજ રાખજો, પણ હવે ધીરજ રાખવાની નથી પણ જનજાગરણ કરવાનું છે. ભાગવતે કહ્યું કે ભગવાનની હાજરી પછી શું કોઈ ત્યાં પોતાની મિલકત બતાવી શકે છે? જ્યારે ભગવાન અહીં આવ્યા ત્યારે કોઈ વક્ફ બોર્ડ અને અખાડા નહોતા. શું કોઈ કાગળ છે કે ભગવાન રામે તેમને જમીન આપી છે? 2010માં જ્યારે કહી દેવામાં આવ્યું હતું કે રામલલા છે, તો પછી જમીનની વહેંચણી કેમ કરવામાં આવી? રામ મંદિરને લઈને જે રાજકારણ રમાઈ રહ્યું છે ત્યારે દરેક પક્ષના લોકો પોતપોતાનો મુદ્દો લઈને સામે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ રામ મંદિરને લઈને ઉગ્ર માંગણી સાથે આંદોલનની તૈયારીમાં આવી ગયા છે. વિશ્વ હિન્દુ પરિષદના નેહલભાઈ આ મુદ્દામાં કહે છે કે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદની તો મુખ્ય માંગ જ રામ મંદિર રહી છે, અને અમે સંઘ જોડીથી જુદા થયા તેનું મુખ્ય કારણ પણ રામ મંદિર જ છે. 14 ધર્મ સંસદમાં પણ મુખ્ય ઠરાવ રામ મંદિર જ હતો, અને પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું કે રામ મંદિરનો ઠરાવ સંસદમાં પાસ થવો જોઈએ. ત્યારે તો મોહન ભાગવત આ મુદ્દે ફરી ગયા હતા. એ જ મોહન ભાગવત આજે ભાજપની સરકાર જતી દેખાય છે ત્યારે પોતે પાછા રામ મંદિરના મુદ્દા પર બોલવા લાગ્યા હતા. રામ મંદિર તો ચોક્કસ બનાવવું જ જોઈએ. અમારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની તો પહેલી માંગ જ રામ મંદિર છે. અમે સંઘ જોડેથી જુદા થયા એનું કારણ પણ રામ મંદિર છે. 14 ધર્મ સંસદોમાં વિશ્વ હિન્દુ પરિષદની રામ મંદિર અધ્યાદેશ લાવીને બને એવા ઠરાવ થયા હતા. 15મી ધર્મ સંસદમાં મોહન ભાગવતજી અને ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા બંને હાજર હતા. ત્યાં આગળ આ જ વાત ઉપર મડાગાંઠ હતી. પ્રવીણભાઈ તોગડિયાનું કહેવું હતું કે સંસદમાં કાનૂન બનાવીને રામ મંદિર બનવું જોઈએ, અને ત્યારે મોહન ભાગવતજી ફરી ગયા હતા. અને મોહન ભાગવતજીનું કહેવું હતું કે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. એ જ મોહન ભાગવતજી આજે ભાજપની સરકાર જતી દેખાય છે એટલા માટે ફરી અધ્યાદેશ લાવવાની વાત કરે છે. એ પ્રવીણભાઈના કારણે, પ્રવીણભાઈ સિવાય, પ્રવીણભાઈની પાછળ આવ્યા સિવાય આ લોકોને કોઈ છૂટકો નથી. વિશ્વ હિન્દુ પરિષદ હોય કે સંઘ હોય, આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું કારણ એ છે કે 21-22-23 પ્રવીણભાઈ તોગડિયાએ જે પ્રચંડ જનમેદની 1 લાખથી વધુ લોકો લખનૌથી અયોધ્યા કૂચ કરી, ત્યારે 144 જે લગાવી હતી ત્યારે લોકોને અંદર જવા માટે રોકવામાં આવ્યા. એ વખતે અમારું બનાવેલું ખાવાનું ફેંકી દેવામાં આવ્યું. અને આજની પરિસ્થિતિ એ લોકોએ કંઈક અલગ કરી છે, કારણ કે ભાજપને જરૂર છે અત્યારે રામ મંદિરના મુદ્દાની. તો ત્યાં આગળ ટેન્ટ પણ બંધાયો છે, ત્યાં આગળ ફૂડ પેકેટની પણ વ્યવસ્થા થઈ છે, ત્યાં લાવવા લઈ જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બસોની અને ટ્રેનોની. એટલે આ એ ચોખ્ખું દેખાય છે કે આ એક ચૂંટણીલક્ષી અત્યારે ચાલી રહ્યું છે. પણ રામ મંદિર એ કોઈ મુદ્દો નથી, એ તો અમારા આરાધ્ય દેવ છે, અમારી પ્રતિષ્ઠા છે, અમારું સ્વાભિમાન છે. રામ મંદિર તો ચોક્કસ બનવું જ જોઈએ. અને જો ભાજપ સરકારે ના બનાવી શકતી હોય અને નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે કોંગ્રેસ રોડું બને છે કે કપિલ સિબ્બલ રોડું બને છે, તો એક કપિલ સિબ્બલે આખી ભાજપ સરકારને હરાવી દીધી. અને જો તમે કોર્ટમાં હારી ગયા તો અધ્યાદેશ લાવો, પણ એમની મનસા કંઈ સ્પષ્ટ નથી. એ લોકો બનાવશે કે નહીં બનાવે એ ઉપર અમને શંકા છે. પણ રામ મંદિર બનવું જોઈએ, અને જો નહીં બને આ ઇલેક્શન પહેલાં તો અમે પોલિટિકલ પાર્ટી તરીકે આ વખતના લોકસભાના ઇલેક્શનમાં ઝંપલાવીશું અને રામ મંદિર બનાવવા માટે મજબૂત કરીશું. હિન્દુઓને છેતરવાનું બંધ કરે ભાજપ અને મંદિર તાત્કાલિક નિર્માણ કરે. અત્યારે આસ્થા સાથેની રમતમાં તો હું તમને બહુ ચોખ્ખું કહીશ, 2014ના એજન્ડામાં 42 નંબરના પાના ઉપર રામ મંદિર ગયું હતું ભાજપમાં. પણ એ સિવાય પણ ગૌ હત્યા બંધી, એ પણ એક મુદ્દો હતો. કાશ્મીરની અંદર હિન્દુઓનું પુનર્વસન, એ પણ એક મુદ્દો હતો. બાંગ્લાદેશીઓને હટાવવા, એ પણ મુદ્દો હતો. રોહિંગ્યાને અહીંથી હટાવવા, એ પણ મુદ્દો હતો. એમાંનું કોઈ જ કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી. હિન્દુઓના વોટથી જીતી અને હિન્દુઓને ઉલ્લુ બનાવવા સિવાય એક પણ કામ એમણે કોંગ્રેસના બધા કામ કર્યા. 50% FDI મનમોહન લાવતા હતા ત્યારે વિરોધ કરતા હતા, એ વ્યક્તિ 100% FDI પણ લઈ આવી.
આધાર કાર્ડનો વિરોધ કરનારો આધાર કાર્ડ પણ લઈ આવે, જીએસટીનો વિરોધ કરીને જીએસ કે કોંગ્રેસના કામો પૂર્ણ કરવા માટે નરેન્દ્ર મોદી સત્તા પર બેઠા હોય એવું લાગે છે. અને જે મુદ્દે હિન્દુઓએ એમને જીતાડ્યા ત્યાં કંઈક ને કંઈક નરેન્દ્ર મોદી એમને છેતરી રહ્યા હોય, ભારતીય જનતા પાર્ટી છેતરી રહી હોય એવું હિન્દુઓની લાગણી લાગે છે. રામ મંદિરે ભારત બનાર લોકો માટે એક આસ્થાનો વિષય બની ગયો છે. રામ મંદિરના મુદ્દે લઈને રાજકારણીઓ એમની રાજનીતિ કરીને રોટલા શેકી રહ્યા છે, ત્યારે આ ભારત બની જનતાની આસ્થા સાથે ચેડા પણ કરવામાં આવી રહ્યા છે એમ લાગી રહ્યું છે. ત્યારે ભારત બનના સાધુ સંતો અને મહંતો પણ આ મુદ્દે પોતાના મત વ્યક્ત કરવા લાગ્યા છે. સાધુ સંતો મહંતો દ્વારા પણ હવે રામ મંદિરને લઈને રિએક્ટ થવા લાગ્યા. એક સ્વામીજીએ કહ્યું કે રામ મંદિરને લઈને કોઈ રાજકારણ ના રમવું જોઈએ, રામ મંદિરે આપણી આસ્થા નથી, હવે તો આપણા જીવન મરણનો પ્રશ્ન બની ગયો છે. પણ ભૂલ આપણા સાધુ સંતોની જ છે. સાધુ સંતોએ ધમકી દઈ દેવી જોઈએ કે રામ મંદિરની તારીખ બોલો, નહીં તો અમે 2019ની ચૂંટણીમાં અમારા તરફથી એક પણ વોટ નહીં મળે, અને રામ મંદિરની તારીખ મોદીજી જોડેથી માંગવી જોઈએ. નહીં, દેખીએ, રામ મંદિર તો જરૂર બનના ચાહીએ, ક્યોંકિ એ આસ્થા કા વિષય નહીં હૈ, હિન્દુ ધર્મ કે જીવન મરણ કા વિષય હૈ. ક્યોંકિ હમ જિંદા હોતે હી રામ નામ લેતે હૈ, મરતે હી મરતે સમય ભી રામ નામ, રામ નામ રહે. કુછ યોગો ને એસા વાતાવરણ બના દિયા હૈ કે રામ કો હી સંકિત દિશા સે દેખને કે જગહ હૈ, તો યે મંદિર તો બહોત જરૂરી હૈ. પરંતુ ઇસ સમય મે કુછ રાજનીતિક પાર્ટીયાં ઇસકા શ્રેય લેના ચાહતી હૈ, ક્યોંકિ શિવસેના ને 4:30 બંદ રહી થી, યે તો મુજે કુછ સાજિશ લગતી હૈ, આપસ મે યે ઇસકા શ્રેય લેને કી સાજિશ લગતી હૈ. મંદિર તો ઇસ સાય બનાના હી પડેગા, ઓર નહીં બનાયેંગે તો ઇસ સમય બીજેપી કો ગવર્નમેન્ટ કો દોબારા 2 સીટે કી સ્થિતિ પે જાકે સરકાર અભિયક રદ દેગી, યે ધ્યાન રખીએ, કે રામ મંદિર આસ્થા કે વિષય વો બનના હી ચાહીએ. યે તો અભી રાજનીતિ હો રહી હૈ ઇસ બાત પર, પર અગર સાધુ સંત એસા કર રહે હૈ, અગર દેખતે હૈ કે ઉનકો અભી આલ્ટિમેટમ દે હી દેના ચાહીએ ઇનકો કે હમે તારીખ દો, નહીં તો અગલે ચુનાવ મેં સ્પષ્ટ બોલના ચાહીએ. સભી સાધુ સંતો કો જો ગયે હૈ ઉનકો સ્પષ્ટ કહેના ચાહીએ કે બીજેપી કો કે આપકી સરકાર અગર નહીં કરતી હૈ ઓર કામ નહીં કરતી તો હમ તુમકો વોટ હી નહીં દેંગે, સ્પષ્ટ ક્યો નહીં કહેતે. યે લોગ સ્પષ્ટ કહેના હી ચાહીએ સબ સંતો કો, જે જિતને ખડે હુએ કે ભાઈ હમ ધમકી દેતે કે 2019 કે ચુનાવ મેં હમ આપકો એક વોટ નહીં દેંગે, એસી ધમકી દેંગે તબ યે કાર્ય કરેંગે. સીધા સા સીધા સવાલ હૈ, ઓર રામ મંદિર તો બનના ચાહીએ, તો અમારી જીવન મરણ કા પ્રશ્ન હૈ. અભિયક કો યહી સંદેશ દેના ચાહતા હું કે રાજનીતિ સે વિમુખ હોકર અપને હક કો અપને હાથ લેને કે યે એસે કાર્ય કરેં, ઓર મેં તો કહેતા હું સહી સમય સે ધમકી દે દે કે હમ આપકો હરા દેંગે, એસી ધમકી દેં કે ભાઈ બીજેપી મોદીજી કો સીધી કહે દે કે અગર આપને રામ મંદિર નહીં બનવાયા, અધ્યાદેશ નહીં આયા, તો હમ આપકો હરાએંગે. સીધા સાધુ સંત બોલતે ક્યો નહીં હૈ, સીધા એક બાર કહે કે તો દેખે પબ્લિક મેં સંદેશ જાય કે સાધુ સંતોને યે સંદેશ દે દિયા હૈ કે અબ જે સરકાર કામ નહીં કરતી હૈ તો હમ હરા હી દેંગે આપકો. તો એસા સંદેશ દેના ચાહીએ સાધુ સંતો કો, દેખીએ કેસે અધ્યાદેશ આતા હૈ, મિનટો મેં આ જાયેગા, ક્યોંકિ યે અપને યે કોઈ અધ્યાદેશ આના હોતા હૈ તો ઉસમે દિન નહીં લેતે, એક દિન મેં કર દેતે હૈ, અપની તનખા બઢવાની હોતી હૈ તો એક દિન મેં અધ્યાદેશ આ જાતા હૈ, ઓર યે તો રામ મંદિર કો રામ કે નામ કો બેકાર ખરાબ કર રહે હૈ. અગર હમે રામ હમારી આસ્થા હૈ, હમારે પ્રાણ હૈ, હમે તો ઇસ પર કાર્ય કરના હી હોગા. રામ મંદિરના મુદ્દાને લઈને સૌથી વધુ સાધુ સંતોની લાગણીઓને વધુ ઠેસ પહોંચી છે. તો સાધુ સંતો પણ ભારત સરકાર તરફથી રોષ પ્રગટ કરવા લાગ્યા છે, ત્યારે 2019ની ચૂંટણીમાં ભારત સરકારને પણ રામ મંદિરનો ઇશ્યુ મોંઘો પડી શકે છે. ભારત એ સંતોનો દેશ છે. રામ મંદિરને લઈને સ્ત્રી હોય કે પુરુષ બધા મેદાનમાં આવી ગયા છે. એક સાધ્વી માતાએ કહ્યું કે રામ મંદિરની જગ્યાએ મંદિર તો બનવું જ જોઈએ, એ તો એનો અધિકાર છે. આપણા તો રોમ રોમમાં રામ વસ્યા છે, તો ભગવાનની મૂર્તિ માટે કોઈની પરમિશન શું કરવા લેવામાં આવે? આજે જે પ્રકારે રાજકારણ રમાઈ રહ્યું છે તેની સામે ઊભા રહેવું જોઈએ, કેમકે આપણા જન્મથી મૃત્યુ સુધી આપણા રોમ રોમમાં રામ વસેલા છે. આપણો વોટ રામ મંદિર માટે જ હોવો જોઈએ. શામ દામ દંડ ભેદથી આપણે રામ મંદિર માટે બનાવડાવવું જોઈએ. સબસે પહેલે તો એ કહુંગી કે રામ મંદિર જીસ જગહ પર હૈ વો તો ઉસકા હક હૈ, વહાં તો બનના હી ચાહીએ, ક્યું નહીં બનના ચાહીએ. ઓર આજ જીસ તરહ સે રાજનીતિ હો રહી હૈ તો મેં એ કહેના ચાહુંગી કે જબ પૂજા કે લીએ મૂર્તિ કે લીએ ભી હમે પરમિશન ક્યું લે, ક્યોંકિ હમારે જન્મ સે લેકર મૃત્યુ તક કી સારી ક્રિયા મેં ઓર હમારે રામ રોમ રોમ મેં રામ બસા હુઆ હૈ, તો ઉસ આસ્થા કો લેકર અગર યે રામ મંદિર નહીં બના તો આજ હમ નહીં જાંગેગે તો કલ કભી આને વાલા નહીં હૈ. મેં યહી સંદેશ દેના ચાહતી હું કે સામ દામ દંડ ભેદ સે સભી કો યાની પૂરે ભારત વર્ષ કો અગર ઇસકે અંદર રામ બસા હુઆ હૈ ઉસ વ્યક્તિ કો વહાં જાકર કેસે ભી કરકે અપના વોટ રામ મંદિર કો હી દેના હૈ ઓર રામ મંદિર બના કર હી છોડના હૈ.
યોગેશ્વરી રામાનંદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ત્યારે હાલના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ધુમાઈ દિને સમ